नमस्कार विद्यार्थी मित्रों, आदर विद्यालय में आपनो स्वागत छे। आज बहु धोरण ना विषय लिखना पाठ 10 छे, गुरुत्वाकर्षण बल। आनो अभ्यास में आपे आज चौथो मुद्दो सीखिए छे, द्रव्यमान वजन अने चंद्र पर वजन। तो द्रव्यमान एटले शुं? पदार्थ ने जे लोकेली जग्या छे कोई, एने आपणे दळ कहीए छे। द्रव्यमान एटले दळ, એ હંમેશા બહુ ચોક્કસ હોય છે, એમાં વધારો ઘટાડો થતો નથી, એટલે કે દ્રવ્યમાન અચળ હોય છે। આગળ જેમ આપણે વાત કરી પદાર્થના દળ એટલે કે દ્રવ્યના જથ્થા, એને દળ કે દળ કહેવાય, દ્રવ્યમાન અને વજન એટલે શું, આ બંનેમાં ભેદ શું। જનરલી વ્યવહારમાં બહુ આપણે વજન શબ્દનો ઉપયોગ કરીએ છીએ, પણ એ પદાર્થનું જે દળ છે એ પૃથ્વી પોતાની તરફ ખેંચે છે, એટલે દળ અને એનો ગુરુત્વ પ્રવેગ આ બંને ભેગું કરીને જે થાય એને શું કહેવાય, બહુ વજન। પણ જનરલી આપણે વજનમાં બધી ચર્ચાઓ કરીએ છીએ, એટલે આમ જોઈએ તો આ બંને શબ્દને આપણે ભેગા સમજીએ છીએ અને વ્યવહારમાં આપણે એનો ગમે તે ઉપયોગ કરીએ છીએ, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએમાં થોડો ફેર છે। કેચોક છે બહુ, અને જો ત્રાજવામાં માપવામાં આવે તો એ દ્રવ્યમાન માપ કહેવાય, અને સ્પ્રિંગ કાંટામાં તમે એને માપો તો વજન માપ કહેવાય। બહુ સહેલી રીતે સમજો કે ખાલી આ દ્રવ્યનો જથ્થો છે એને દ્રવ્યમાન કહેવાય, પણ જ્યારે આના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એ બળ એમાં એડ થાય છે તો એને શું કહેવાય, વજન। આપણું વજન માપીએ છીએ, દ્રવ્યમાન નહીં, કારણ કે સ્પ્રિંગ કાંટામાં આપણે માપીએ બધું પૃથ્વી આપણને ખેંચી લઉં છે એ પણ બહુ અંદર ઉમેરે છે, એને આપણે વજન માપીએ છીએ। વિશેષ રીતે કોઈ ફેરફાર નથી, અને ફેરફાર છે તો બહુ સૂક્ષ્મ છે જેને આપણે ગણતરીમાં અવગણી પણ શકાય, પણ વિજ્ઞાનની દ્રષ્ટિકોણ કોઈ વસ્તુને સ્પષ્ટ સમજાવવા માટે કહી શકાય કે દ્રવ્યમાન અને વજન બંને જુદી રાશિ છે। સમજીએ બહુ આપણે, પ્રશ્ન પણ પૂછાય કે દ્રવ્યમાન અને વજનનો તફાવત, તો બંનેને એકબીજાની સાથે તમે ચર્ચા કરતા જાઓ તો તમને તફાવત આવડી જાય। છોડો, આપણે આગળના પ્રકરણમાં સીધાથી પદાર્થનું દ્રવ્યમાન તેનું જડત્વનું માપ છે। જડત્વ એટલે શું શીખાવ્યું, કે પદાર્થ પોતાના સ્થાને સ્થિર રહેવાનો ગુણધર્મ ધરાવે છે, અથવા ગતિમાં હોય તો ગતિમાં રહેવાનો ગુણધર્મ ધરાવે છે। એટલે તમે સ્થિર અને ગતિમાં લાવો તો એનું શું કરે છે, વિરુદ્ધ, એટલે દ્રવ્યમાન એ જડત્વનું માપ છે। જેમ દ્રવ્યમાન વધુ એમ જડત્વ વધુ, એ પણ આપણે શીખાતા ફૂટબોલના તળા અને પથ્થરનો આવડો ગોળો અને ફૂટબોલનો, તમે ફૂટબોલને કિક મારશો પણ એ પથ્થરના ગોળાને કિક મારી શકશો નહીં, કારણ કે એનું જડત્વ વધુ હોય છે। આપણે એ પણ શીખ્યા છે કે પદાર્થનું દ્રવ્યમાન જેટલું વધારે હશે તેટલું એનું જડત્વ પણ નથી, પદાર્થનું દ્રવ્યમાન હંમેશા અચળ રહે છે, ખાસી છે દ્રવ્યમાન હંમેશા કેમ રહેવું અચળ, કારણ કે આને રોકેલી જે દ્રવ્યનો જથ્થો છે એને દળ કહેવાય, પછી તે પૃથ્વી પર હોય, ચંદ્ર પર હોય કે બાહ્ય અંતરિક્ષમાં હોય, એનું દ્રવ્યમાન હંમેશા અચળ હોય છે। આનો અર્થ વજન બદલાતું રહે છે, કેમ, કારણ કે વજનને ગુરુત્વ પ્રવેગ સાથે મતલબ છે, તો ગુરુત્વ પ્રવેગ તો દરેક જગ્યાએ જુદું જુદું હોય છે, જે આપણે મુક્ત પતનમાં શીખ્યું કે પૃથ્વી છે તો જેમ આપણે દૂર જતા જઈએ અથવા ધ્રુવની નજીક જતા જઈએ ગુરુત્વ પ્રવેગ વધતું જાય, તો વજનમાં પણ ફેરફાર થતો જ હશે, પરંતુ એ બહુ સૂક્ષ્મ છે, ગણતરીમાં આવે નહીં, પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજવા માટે જોઈએ। એક સ્થાનથી બીજા સ્થાને લઈ જતા પણ તે બદલાતું નથી, કોણ, દ્રવ્યમાન, પૃથ્વીમાં ગુરુત્વ પ્રવેગ જે પર આધાર રાખે છે, પૃથ્વી જે બળથી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે તેને પદાર્થનું શું કહે છે, વજન। તેથી F બરાબર ma, એને હું આપણે ગુરુત્વ પ્રવેગ જી કહ્યું, એમ જી, અને બળ છે એને શું કહ્યું, વજન, વેગ।
तो डबल ए बराबर उसके लिए एम जी, तो वजन निशान था 3 डबल और वेट पर बोली जी पदार्थ का वजन एक बोर जी जेना बढ़े थे पृथ्वी तरफ आकर्षाय जी તેથી વજન નો એસઆઈ એકમ એ જે બળ નો એસઆઈ એકમ છે તો વજન નો એસઆઈ એકમ શું છે ન્યૂટન અને સમજો એટલે કે તે હંમેશા નીચે તરફ લાગે છે તેથી તેને મૂલ્યની દિશાની જરૂર પડે છે જે દ્રવ્યમાન નું મૂલ્ય દિશાની જરૂર પડતી નથી એટલે કેવાનો અર્થ હતો કે સદિશ છે આપેલ સ્તર જીનું મૂલ્ય અચળ છે તમે કોઈ પણ કોઈ આપેલા સ્તરે પદાર્થનું વજન તેના દ્રવ્યમાન એમના સમપ્રમાણમાં જો જીનું મૂલ્ય અચળ એક જ જગ્યાએ તમે માપતા હોય તો એ બંને વસ્તુ તમને કેવી મળશે સરખી ડબલ ડી ચાલે છે એમ બોલવું હોય તો બોલી શકે કારણ કે જે આપેલા સ્તરે પદાર્થનું વજન આપણે તેના દ્રવ્યમાનના માપ સ્વરૂપે ઉપયોગ લઈ શકીએ તેથી લોકો આપણે કોઈ પણ જગ્યાએ દ્રવ્યમાન શબ્દ વાપરવો ન પડે વજન શબ્દથી કોઈ પદાર્થનું દ્રવ્યમાન દરેક સ્થાને એટલે કે પૃથ્વી પર કે અન્ય ગ્રહ પર સમાન રહે છે પરંતુ પદાર્થનું વજન તેના સ્થાન અને પર આધાર રાખે છે અને વજન સતત શું થાય છે બદલાતું રહે છે ઓનું જે અચળ રહે છે તો તમે આમાં પૂછો તફાવત પૂછો દળ અને વજન તો લખી શકો શું દળ એટલે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે તો વજન એટલું તો દ્રવ્યમાન અને ગુરુત્વ પ્રવેગના ગુણનફળને શું કહે છે વજન આની સંજ્ઞાનું એમ છે આની સંજ્ઞાનું ડબલ એ છે આનો એસઆઈ એકમ નું કિલોગ્રામ છે આનો એકમ નું ન્યૂટન છે આ અદિશ છે દ્રવ આ સદિશ છે દળ વિશ્વમાં કોઈ પણ જગ્યાએ ગ્રહ ઉપર કે પૃથ્વી પર કે બીજા અચળ હોય છે જેનું વજન છે તે શું થાય છે બદલાતું રહે છે તો આ રીતે બંને તફાવત સ્વરૂપે પણ આપણે એને રજૂઆત કરી શકાય અને પ્રશ્ન પૂછાય તો અલગ અલગ રજૂઆત પણ કરી શકાય એવું છે આગળ પદાર્થ ચંદ્ર પર વજન આ પૃથ્વી પર હવે ચંદ્ર પર વજનની વાત છે તો આપણે અભ્યાસ કરીએ કે પૃથ્વી પર કોઈ પદાર્થ નું વજન એ બળ છે કે જેના દ્વારા પૃથ્વી પદાર્થને પોતાની તરફ આકર્ષે આ રીતે ચંદ્ર પણ કોઈ પદાર્થને શું કરે પોતાની તરફ આકર્ષે એટલે કે ચંદ્રનું ગુરુત્વ પ્રવેગ કેટલું એના ઉપર કોઈ વજન આધાર રાખે છે કારણ કે આપણું ગુરુત્વ પ્રવેગ કેના ઉપર આધાર રાખ્યું એની ત્રિજ્યા ઉપર કે એની ત્રિજ્યા કેટલી છે તેમ ચંદ્રની ત્રિજ્યા કેટલી એનું વજન કેટલું આપણે આપણે સૂત્ર મૂક્યું આપણે એમાંથી આ ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ આપણો દાખલો ટાઈમ ગણતરી કરીને જવાબ મેળવ્યો એ રીતે આપણે ચંદ્ર માટે મેળવીએ તો ચંદ્ર ઉપર આપણને શું મળે ગુરુત્વીય પ્રવેગ જે આપણે એના વજન સાથે એના દળ સાથે જોડીએ તો આપણને એ રીતે મને લખ્યું છે હું તમે વાંચી શકું છું તે પદાર્થને પોતાની તરફ આકર્ષે છે એ માટે ચંદ્રનું દળ પૃથ્વીની સાપેક્ષ ઓછું છે ચંદ્રનું દળ પૃથ્વીની સાપેક્ષ કેવું છે ઓછું જાણીએ છીએ નાનું છે એટલે એનું વજન ઓછું છે દળ ઓછું છે ચંદ્ર પદાર્થ ઉપર ઓછું આકર્ષણ બળ લગાડે છે એટલે હવે એનું દળ ઓછું છે એટલે બીજા પદાર્થ ઉપર આકર્ષણ બળ પણ કેવું લગાડશે પૃથ્વીની સાપેક્ષ ઓછું ધારો કે પદાર્થ દ્રવ્યમાન એમ છે કારણ કે તો અચળ જ રહેવા હવે ચંદ્ર પર વજન ડબલ યુ છે ડબલ યુ ધારો કે ચંદ્રનું દ્રવ્યમાન એમ એમ છે એટલે ચંદ્રનું વજન દ્રવ્યમાન એમ એમ તેની ત્રિજ્યા આર એમ આર એટલે ત્રિજ્યા મૂળની ત્રિજ્યા આર એમ છે આગળનું સૂત્ર હતું શું હતું એક બરાબર જી એમ છેદમાં આર સ્ક્વેર તો એમની જગ્યાએ મૂકું વજન મૂકું કે મૂળનું આ તો મૂળ અચળ છે આ એમ મૂળનું અને આર ચંદ્ર પર જે ગુરુત્વ બળ છે એ જી
બીજી ગણતરી એવી છે આ રીતે કરી શકાય અને છેલ્લે આપણે પોઈઝન કે ડર કેવું લાગે છે તો જો લખું છું પદાર્થ ચંદ્ર પર વજન પૃથ્વીનું છે ને એને કેટલા ભાગનું છે છઠ્ઠા ભાગનું પૃથ્વીનું જે વજન છે એના કરતા ચંદ્ર પરનું વજન છઠ્ઠા ભાગનું છે એટલે પૃથ્વીને આપણે છઠ્ઠો ભાગ કરીએ કહેવાનો અર્થ અહીંયા જેટલું આપણને આકર્ષણ બળ લાગે છે એના કરતા એને છઠ્ઠા ભાગનું એટલે કે એટલું ઓછું આકર્ષણ બળ લાગે છે એટલે વજન પણ એટલું શું થાય ઓછું થાય છ ગણો થાય છઠ્ઠા ભાગનું થાય તારે જે આપણે ચંદ્ર પર પણ એનો વજનને માપી શકીએ છીએ આ જ રીતે બીજો કોઈ પણ ગ્રહ પર માપી શકાય એની આપણને ત્રિજ્યા એનું આપણને દળ ખબર હોવી જોઈએ તો માપી શકાય પાછળ પણ દાખલા આપેલા છે એના વિશે જે આપણે લેવાના નથી ખબર અને બાકીના જે મુદ્દા છે તકો અને દવા સાપેક્ષ આર્કિમિડીના સિદ્ધાંત ઉત્પ્લવકતા આ બધા પણ જે 30% કોષની આપણી જે ચર્ચા છે એની અંદર આ બધાનો સમાવેશ કરેલો તો આપણે અહીંયા સુધી રહેવા દઈએ અને આ વસ્તુ તમે વ્યવસ્થિત કરી લેજો થેન્ક યુ